કેમ છો મારા બધા ગુજરાતી ભાઈઓ અને બહેનો, નવરાત્રી આવી રહી છે અને આ નવરાત્રીમાં હું તમારા માટે એકદમ સ્પેશિયલ સોંગ લઈને આવ્યો છું જેનું નામ છે તારા વિના શ્યામ. એકદમ ફેમસ સોંગ છે અને આને પિયાનો પર શીખશું. હવે વિડીયો ચાલુ કર્યો છે તો વિડીયોને એન્ડ સુધી પતાઈને જજો, ભલે નવરાત્રીમાં એક બે રાઉન્ડ ઓછા મરાય વાંધો નહીં, કારણ કે નવરાત્રી છે અને તમે આ સોંગ નહીં શીખો તો યાર આવા તો કઈ પિયાનિસ્ટ હોતા હોય. રાઈટ, તો સ્ટાર્ટ કરીએ વિડીયોને. સો લેટ્સ ડ્રિફ્ટ ઇન ટુ મ્યુઝિક. I am Jesh Kutawala, professional pianist, content creator and a piano coach. So, નવરાત્રી સ્પેશિયલ આ સિરીઝમાં આપણે આગળ પણ ઘણા સોંગ લાવશું, તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરીને મૂકો, બીકોઝ તમે નવા નવા નવરાત્રીના સોંગ્સ અગર મિસ નહીં કરવા માંગતા હો, રાઈટ, તો સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે. રાઈટ, તો હવે આપણે સ્કેલ યુઝ કરશું, એ મેજર સ્કેલ. ઓલ રાઈટ, એના નોટ્સ હશે એ બી સી શાર્પ ડી ઈ એફ શાર્પ જી શાર્પ અને એ. તો અહીંયા આપણે પહેલાં હું એક લાઈનને ફાસ્ટ પ્લે કરા, રાઈટ, તમને ગરબા કરવાનું મન પણ થશે, જોયું તો કરી પણ લેજો, રાઈટ, અને પછી આપણે સ્લો પ્લે કરશું. ઓલરાઈટ, ધ ફર્સ્ટ લાઈન, હિયર વી ગો. ઓલરાઈટ, તો આપણે થોડીક બે ત્રણ લાઈન પ્લે કરી, આપણે એક એક લાઈન કરીને પાર્ટમાં ડિવાઈડ કરીને શીખશું. ઓલરાઈટ, તો ફર્સ્ટ લાઈન પહેલાં એક ઓર પ્લે કરવાનું, દેન લાઈનને સ્ટાર્ટ કરવાની. શ્યામને આટલું સિમ્પલ. તારા એ એ વિના પાછું એ એ તારા વિના શ્યામ સી શાર્પ નોટ સિમ્પલ. તારા વિના શ્યામ મને શ્યામ મને બી એ પછી પાછો કોડ, દેન લાઈન સ્ટાર્ટ કરશું. એકલડું લાગે કોડ ઈ કોડ એક જી શાર્પ લડુ જી શાર્પ પાછું સેમ. ઠીક છે, તારા વિના એક લડુ સેમ જ છે. એક લડુ લાગે બી એ જી શાર્પ લાગે. ઠીક છે, હવે નેક્સ્ટ લાઈન. સો દોસ્તો, વિડીયોમાં આગળ બઢને સે પહેલે મેં આપસે પૂછના ચાહતા હું કે ક્યા આપ ભી અપને ફેવરેટ ગાનો કો યુટ્યુબ સે બિના દેખે સિર્ફ ઓર સિર્ફ સુનકર બજાના ચાહતે હો, કે આપ ભી અપને ગાનો કે રેકોર્ડ્સ એન્ડ સ્કેલ સિર્ફ ઓર સિર્ફ સુનકર નિકાલના ચાહતે હો. અગર આપકા જવાબ હા હૈ તો મેં આપકો બતાના ચાહતા હું કે મેં આપકે જૈસે સિરિયસ પિયાનો લર્નર્સ જો કે યે સીખના ચાહતે ઉનકી મદદ કર રહા હું થ્રુ માય પ્લે એની સોંગ બાય ઇયર કોર્સ. ઇસ કોર્સ કી લિંક આપકો ડિસ્ક્રિપ્શન મેં મિલ જાયેગી, તો મેક શ્યોર ટુ ચેક ધેટ આઉટ. સો વિડીયોમાં આગળ બઢતે હૈ. રાસ રમવાને વહેલો આવજે, અહીંયા બે કોડ હશે. રાસ રમવાને વહેલો આવજે, એક એફ અને એક એ મેજર સિમ્પલ. પહેલા કોડ પ્લે કરશું પછી લાઈન સ્ટાર્ટ કરશું. રાસ રમવા રાસ એફ એફ રમવા એફ ઈ સિમ્પલ. રાસ રમવા ને વહેલો આવજે ને વહેલો આવજે. તો આપણે ચાર લાઈન શીખી, હવે આપણે એને ચાર નથી એકચ્યુઅલી ત્રણ લાઈન છે, તો હવે ત્રણ લાઈનને હું સાથે પ્લે કરીને બતાવું છું, એકવાર તમે નોટ્સને પાછા જોઈ લેવો. ઓલરાઈટ, તો હિયર વી ગો. પાછું તારા મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવજે. હવે નેક્સ્ટ લાઈન સિમ્પલ. આમાં આખી લાઈનમાં ખાલી બે કોડ યુઝ કર્યા છે અને બંને કોડ આપના એ મેજર જ છે. તો રાસ રમવાને રાસ એ એ રમવાને એ સી શાર્પ સી શાર્પ રમવાને એ સી શાર્પ સી શાર્પ રાસ રમવાને વહેલો આવજે વહેલો પછી આવજે તો રાસ રમવા તો શ્યામ વહેલો આવશે જ, બરાબર ને? બટ તમે પણ અગર વહેલું વહેલું શીખવા માંગતા હો કે તમે સોંગ્સને ખાલી સાંભળીને પોતાના પિયાનો પર કેવી રીતે પ્લે કરી શકો, તો એના માટે તમને મેં કોર્સનું આગળ પણ આ કોર્સ વિશે આગળ પણ કીધું, એમાં એનરોલ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હજારો લોકો એનરોલ કરી નાખ્યું છે, તમે નહીં રહી જાઓ એટલે મેં તમને આ વાત જણાવી દીધી. રાઈટ, તો હવે નેક્સ્ટ લાઈનમાં મૂવ કરીએ. તો આ લાઈન શીખી લીધી, હવે એના પછી પાછી લાઈન. સિમ્પલ, રાસ રમવાને વહેલો આવજે
હવે આવજે નો છેલ્લો વર્ડ છે, પહેલા કેવો કહેતા આપણે, રાસ રમવાને વહેલો આવજે, હવે આવજે, એ આખો લય પાછળ આવે છે. તો આપણે શું કરશું અહીંયા, રાસ રમવાને વહેલો આવજે, એ જી પછી પાછળ આવવાનું છે, G F E D C sharp A, B નથી કરવાનો અહીંયા, ડાયરેક્ટ A, આટલું ભાઈ તું. રસ રમવાને વહેલો આવજે, રવિને શ્યામ, અગેન રિપીટ કરવાનું, મને એક લડુ લાગે, રસ રમવાને વહેલો આવજે, અહીં સુધી શીખી લીધું. હવે આપણો અંતરણનો પાર્ટ આવે છે, આની વચ્ચે મ્યુઝિક પણ આવે, તમને કોઈ શોર્ટમાં મ્યુઝિક સમજાવી દઉં છું. નેક્સ્ટ લાઈન, પછી નેક્સ્ટ લાઈન, સિમ્પલ, પાછો એકવાર, બહુ સિમ્પલ હતું, ઠીક છે. આ એકદમ શોર્ટમાં મેં તમને સમજાવી દીધું, મતલબ તમે પ્લે કરો તો તમારી ઈચ્છા, નહીં કરો તો એના પછી ડાયરેક્ટ અંતરણનો પાર્ટ પણ આપણે પ્લે કરી શકીએ. તો હવે આપણો મેઇન અંતરણનો પાર્ટ શીખીએ, તો અંતરણની ફર્સ્ટ લાઇન, હિયર વી ગો. ગરબે ઘૂમતી ગોપીઓ, સિમ્પલ, પહેલા કોડ, ગરબે 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 ઈ ઈ ડી, ગરબે ઘૂમતી ઘૂમતી, ઈ ડી સી શાર્પ બી, ગરબે ઘૂમતી, પછી નેક્સ્ટ લાઇન, ગોપીઓ ગોપીઓ, ડી ડી ડી, ઓહો ઈ એફ, ગરબે ઘૂમતી ગોપીઓ, નેક્સ્ટ લાઇન, સુની છે ગોકુળની, ઈ ડી બી એફ, આ નોટ થોડાક ટ્રિકી છે અહીંયા, બિકોઝ ઈ ડી બી પછી એફ છે, એટલે બધા અલગ અલગ નોટ્સ છે, એટલે તમારે થોડુંક યાદ રાખવું પડશે. બટ અગર તમે શીખી જાઓ કે ખાલી સાંભળીને કઈ ના વગાડી શકાય, તો તમારે યાદ રાખવાની પણ જરૂર નહીં પડશે. તો પાછું કહો લે, સુની છે ગોકુળની, ઈ ડી બી એફ, ગોકુળની શેરીઓ, ઈ ઈ, સિમ્પલ, ગરબે ઘૂમતી ગોપીઓ, સુની છે ગોકુળની શેરીઓ, અને બે વાર રિપીટ કરવાનું, એના પછી આપણે લાઈન આવશે એરિયા, સુની સુની શેરીઓમાં, પછી નેક્સ્ટ લાઈન, ગોકુળની ગલીઓમાં, ગોકુળની ગલી, બી સી શાર્પ, ઓ માં, બી એ, સિમ્પલ, સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, નેક્સ્ટ લાઈન, રાસ રમવાને વેલો, જો એફ થી સી પર ગયા પછી સી પરથી પાછા રિવર્સ આવ્યા, રાઈટ, રાસ રમવાને વહેલો, રમવાને વહેલો, રાસ રમવાને વહેલો, પછી આવ 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 શ્યામ, શ્યામ ને બોલાવીએ છીએ, તો જી એફ જી એફ જી એફ એ, આવ 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 શ્યામ, રાસ રમવાને વહેલો, આવ 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 શ્યામ, પછી સંતુર પર એક બહુ જ એકદમ ખતરનાક મ્યુઝિક વાગે, દેટ ઇઝ સિમ્પલ, ઈઝી સ્ટાર્ટ કરશું આપણે, જી શાર્પ ત્રણ વાર, ઈ ત્રણ વાર, જી શાર્પ ત્રણ વાર, પછી બી ત્રણ વાર, સિમ્પલ, પછી ડી ત્રણ વાર, અને લાસ્ટ ઈ, સિમ્પલ, ઈ જી શાર્પ બી ડી, પછી લાસ્ટ પાછો ઈ, એટલે આપનું આ ત્રણ વાર થઈ જાય. આના પછી થોડીક એક બે લાઈન છે, દેટ ઇઝ
તો આ લાઈન લાસ્ટ બચી છે અને પણ બે વાર રિપીટ કરવાની છે એટલે તમારા માટે કામ તો એકદમ ઈઝી થઈ ગયું છે. તો પાછું કો જોઈ લઈએ. તારા વિના શ્યામ, તારા વિના શ્યામ, એક લડુ લાગે. F કોડ. એક લડુ લાગે. સિમ્પલ. તારા વિના શ્યામ, એક લડુ લાગે. રિપીટ. તારા વિના શ્યામ, એક લડુ લાગે. પછી પાછું આના પછી સેમ જ લાઈન આપણે શીખી લઈએ આગળ. જો આવડી લાઈન. રાસે રમવાને વેલો આવજે, રાસે રમવાને વેલો આવજે. આવડી લાઈન પાછી રિપીટ કરવાની. તો અહીંયા સુધી બધી લાઈન શીખી લીધી. હવે હું તમને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આખું પ્લે કરીને બતાવીશ. આખું પ્લે કરાવે તમે એક એક નોટને ધ્યાનથી જોઈ લેજો કે કયો નોટ મેં યુઝ કર્યો છે, એની સાથે કયો કોર્ડ્સ યુઝ કર્યો છે, રાઈટ. એને પછી તમારે શીખીને તમારે તમારી સોસાયટીમાં, તમારે તમારી શેરીમાં આને વગાડવાનું છે અને આ વગાડીને મને વિડીયો મોકલવાનો છે. તો હિયર વી ગો. Repeat. ત્રણ પાર્ટ. આ આખું સોંગ મેં પ્લે કર્યું. હવે તમારે આ જ સેમ રીતે પ્લે કરવાનું છે અને મને વિડીયો શેર કરવાનો છે. તો જો અગર તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે ગુજરાતી છો અને તમે નવરાત્રીનું શીખો છો, તો યાર સોને પે સુહાગા, તમને મજા જ આવશે. અગર તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. અને આવી રીતના નવા નવા સોંગ્સને અગર શીખવા માંગો છો, તમારી પાસે 250 સોંગની લાઇબ્રેરી છે. આ બટન પર ક્લિક કરો અને આને ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને આવી રીતના જ તમે નવા નવા સોંગ મળતા રહેશે. અને આવી રીતના નવરાત્રીના સોંગ શીખવા માંગો છો તો આ બે વિડીયો તમને આપી દીધા છે. અહીંયા ક્લિક કરીને તમે ચેક કરી શકો છો. તો હું તમને મળું નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન કીપ પ્રેક્ટિસિંગ, કીપ લવિંગ.